નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? આજનો આપણો વિષય છે પર્યાવરણ આસપાસ. આજે આપણે આગળનો પાઠ શીખીશું, પાઠ 15, બજારથી ઘર સુધી. મારું નામ વૈશાલી છે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી, ભાઈ, છોટુ અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે, જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે. આમાંથી ઘણાના પપ્પા હશે, એ શાકભાજી વેચતા હશે, તો એમને ખબર હશે કે પપ્પા વહેલા ઉઠીને માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં જાય છે શાકભાજી ભરવા માટે. સવારે વહેલા ઉઠીને જાય, બધું શાકભાજી ત્યાંથી હોલસેલમાં લઈ આવે અને પછી ફેરી કરતા હોય છે, અથવા તો માર્કેટમાં જ્યાં થડો હોય ત્યાં બેસીને વેચતા હોય છે. આમાંથી ઘણાના પિતાજીને શાકભાજી વેચવાનો વ્યવસાય હશે એટલે ખબર હશે. ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે. આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજારમાંથી તાજા જે શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. આ જો વૈશાલી છે, એનો પરિવાર છે, એ એની વાત કરે છે કે મારું નામ વૈશાલી છે, મારા પિતાજી શાકભાજી વેચે છે. અમારું કામ તો છે ને સવારે એમ કે 3 વાગ્યાનું ચાલુ થઈ જાય છે. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પોનો અવાજ આવે. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા, એટલે કે મંડીમાં, એટલે કે બજારમાં જવા નીકળ્યા. દિવસની તૈયારી. મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરી અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. શું કહે છે કે શાકભાજી તમે શાકવાળાને તમારી ગલીમાં કે ક્યાંય આજુબાજુમાં આવતા હશે તો તમે જોયા હશે કે ખાસ કરીને ઉનાળામાં એ શાકભાજી પર પાણી છાંટતા હોય છે કે જેથી કરીને શાકભાજી ચીમડાઈ ના જાય કે સુકાઈ ના જાય. એટલે શું કહે છે કે બધી તો વેચાઈ નથી જવાની. જરૂરી નથી કે જેટલું એ શાક લારીમાં ભરે એટલું એમને વેચાઈ જવાનું છે. ક્યારેક પડી બી રહે છે. તો શું કરે કે આગલા દિવસની જે શાકભાજી હોય એને અમે કોથળામાંથી બહાર કાઢીએ અને એના પર પાણી છાંટીએ. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈને પાછા આવે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે. બધી બાજુ રીંગણા, બટેકા, ટમેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે. દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેમને એક તરફ કરવામાં આવે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી શકાય. શું કહે છે કે અમારે શાકભાજી મારા પિતાજી જે મંડી બજારમાંથી લાવે એ પછી બધા અલગ કરવાનો. એટલે સવારમાં તો અમારું ઘર કેવું લાગે, નાની શાક માર્કેટ જેવું લાગે. 9 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે અને બજાર માટે નીકળે છે. કારણ કે બધા શાકભાજીને અલગ કરવા, પછી અલગ અલગ એના ટોપલામાં ભરવા, કેટલું બધું કામ હોય. એટલે 9 વાગે 6:30 આવી જાય એના પિતાજી તો છેક. 9 વાગ્યા સુધી આ કામ ચાલે, પછી બજારમાં વેચવા માટે નીકળે છે. જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહકો બીજા કોઈ પાસેથી ખરીદેશે લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં, કેમ કે મારે 7:30 વાગે 6:30 પહોંચવાનું હોય છે. શું થાય કે એ મોડા પહોંચે, 9 વાગ્યાનો ટાઈમ હોય અને એ ભાઈ ના આવે તો આપણને એમ થાય કદાચ આજ નહીં આવવાના હોય શાકવાળા ભાઈ, એટલે આપણે બીજા પાસેથી લઈ લઈએ. એવી રીતે શું કહે છે કે જો પિતાજી સમયસર ન પહોંચે તો એમના રોજના ગ્રાહકો એ તૂટે. છોટું સવારે 6:30 જાય છે. તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. શાકભાજી સડી ગયા છે તમને કેવી રીતે ખબર પડે? તો કે આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ તેમ તાજા શાકભાજી કોથળામાંથી કાઢવાના હોય. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે છે જેથી તે સુકાઈ ન જાય. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘેર પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. પછી અહીંયા છે
શાકભાજીના નામ આપ્યા છે, અમુક ફળના નામ આપ્યા છે, તો જલ્દી બગડી જાય એવા ફળો શાકભાજી અને થોડા દિવસ રહી શકે એવા. પાલક છે એ જલ્દી બગડી જાય, તમે જોયું હશે કે મમ્મી આમ ધોઈને સૂકવે એટલે પછી બીજા દિવસે એનું શાક કરી જ નાખવું પડે અથવા તો સાંજે કરી નાખવું પડે, નહીં તો પાલક બગડી જાય. બટેકા છે એ જલ્દી નથી બગડતા, એ તો આપણે 2-3 કિલો જોડે લાવીએ છીએ તો રાખી છીએ. કેળા છે એ જલ્દી બગડી જાય. ટમેટા છે એમાં પણ ક્યારેક વાસ આવે ને પોચા પડી જતા હોય છે. નાસપતિ છે એ રહે છે, ચીકુ 2-3 દિવસ રહે. અનાનસ રે, દૂધી રે, ડુંગળી રે, કોબીજ છે એ બગડી જાય, પાણી પોચી થઈ જાય કે અંદર એકાદું જો નાનું જીવડું બીવડું જતું રહે તો પણ. અને આ શું છે શાકભાજીને ફળ, નરમ અને બરછટ. કોઈ નરમ હોય તો કોઈ બરછટ હોય છે, એની એક યાદી બનાવવાની છે. ચલો આ પાઠમાં આપણે વૈશાલીના પરિવારનો નિત્યક્રમ જોયો કે બધા સવારે ઉઠીને શું કામ કરે છે શું નહીં. હવે આજનું હોમવર્ક તમારે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો 1-5 લખવાના રહેશે, જેની આપણે આવતા પિરિયડમાં ચકાસણી કરીશું.